વાપીની મુલાકાતે આવેલા હિન્દુ સંગઠનના નેતા પ્રવીણ તોગડિયાએ ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ જ ગઈ હોવાનો તેઓએ આક્ષેપ કરી મોદી સરકારની નીતિ રીતિની ચાટકણી કાઢી હતી. વાપી ખાતે એક બેકરીના ઉદઘાટન પ્રસંગે આવેલા પ્રવીણ તોગડિયાએ તેમની મુલાકાત દરમિયાન વાપી વલસાડ પારડી વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ તોગડિયાએ નરેન્દ્ર મોદી સરકારને ચાટકણી કાઢતા કહ્યું હતું કે 4.5 વર્ષ સરકારને થયા હોવા છતાં પણ સંસદમાં રામ મંદિરના મુદ્દે કાયદો પ્રસાર કરવામાં આવ્યો નથી. ભાજપ સરકારના રાજમાં વેપારીઓ, ગુનેગારો, ખેડૂતોને દેવાદારો અને યુવકોને બેરોજગાર બનાવવામાં આવ્યા છે. એક જ છે કે સંસદમાં રામ મંદિરનો કાયદો બને અને કેન્દ્ર સરકાર પાસે બહુમત છે તો 4.5 વર્ષ થવા આવ્યા, આ સરકારનો સમય પૂરો થાય એ પહેલા સંસદમાં કાયદો બનવો જોઈએ. સાથે ખેડૂતોને બધા જ પાક ઉપર સીટુની ગણતરીથી ટેકાના 1.5 ગણા ભાવ મળવા જોઈએ. લોકો જોવે છે, લોકો જ એનો ઉત્તર આપશે. વિકાસના કામો થવા જોઈએ પણ લોકોને રોજગાર પણ મળવો જોઈએ. રોજગાર મળે ને તો માણસોનો વિકાસ કરી લે. અને આ દેશમાં 4 કરોડ બેરોજગાર યુવાનો છે, એને રોજગાર મળવો જોઈએ. અને વેપારીઓને ગુનેગાર માનવાનું બંધ કરી વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે દેશમાં 25 કરોડ રોજગાર તો વેપારીઓ આપે છે. સરકારની નીતિ કઈ બાજુ છે તમારા મુજબ? સરકારની નીતિ બેરોજગારી વધારવાની છે, વેપારીઓને હેરાન કરવાની છે,